નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. વડોદરાની વિશ્વામિત્ર નદી ઓવરફ્લો થઈ છે. ભીમનાથ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે. વિશ્વામિત્રી નદીના પૂરના પાણી શહેરમાં ઘૂસ્યા છે. નદી કાંઠાના વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિદ્ધાર્થ બંગલો વુડા સર્કલ વિસ્તારમાં લોકો ફસાયા છે. 1000 થી વધુ લોકો પૂરના આ પાણીમાં ફસાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની 4 ટીમો અત્યારે બચાવ કામગીરીમાં લાગી છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. એનડીઆરએફના 150 જેટલા જવાનો લોકોને બચાવવામાં લાગ્યા છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે. અમિત, પૂરમાં ફસાયેલા લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફ દ્વારા, શું વધુ વિગતો? એ રીતે વડોદરામાં ભારે વરસાદ ગઈકાલથી પડ્યો છે અને પૂર આવ્યું છે વિશ્વામિત્રી નદીમાં. અત્યારે વિશ્વામિત્રી નદી 34 ફૂટે વહી રહી છે. 34 ફૂટ એટલે ખૂબ લેવલ વધારે કહેવાય ભયજનક સપાટીથી પણ ઉપર 31 ફૂટ એ વિશ્વામિત્રી નદીનું સૌથી ભયજનક લેવલ છે. અત્યારે 34 ફૂટે વહી રહી છે એટલે આપ અંદાજો લગાવી શકો છો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. વિશ્વામિત્રી નદીના પાણી ઓવરફ્લો થઈને સમગ્ર શહેર વિસ્તારમાં પ્રસરી ગયા છે. જે નદીના કાંઠાના વિસ્તારો છે, જે નજીકના વિસ્તારો છે, અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને સૌથી ખરાબ ને કપરી પરિસ્થિતિ જિજ્ઞાસા જો વાત કરવામાં આવે તો નદી કાંઠાના જે વિશ્વામિત્રી નદી કાંઠે સિદ્ધાર્થ બંગલો આવેલો છે, ત્યાં એક આખી એક કોલોની છે. ત્યાંની સૌથી ખરાબ પરિસ્થિતિ છે. આ ઉપરાંત સમા વિસ્તાર છે, હરણી વિસ્તાર છે અને વુડા સર્કલ પાસેનું જે જલારામ નગર છે, આ 4 વિસ્તાર એવા છે કે જ્યાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરની સૌથી પહેલા અને સૌથી ભયાનક અસર થાય છે. ગઈકાલ રાતથી લોકો ત્યાં ફસાયેલા છે, કારણ કે ગઈકાલ રાતથી જ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું હતું. આજે સવારે 8 વાગ્યા દરમિયાન વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ ગઈ હતી, 34 ફૂટે પહોંચી હતી અને તે દરમિયાન લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. એટલે આ 4 વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે, અત્યારે રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. એક એનડીઆરએફની ટીમમાં લગભગ 30 જેટલા જવાનો છે, 150 જેટલા જવાનો, 4થી વધુ ટીમો એનડીઆરએફની ત્યાં લાગી છે. લોકોને બોટ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે અત્યારે વડોદરા શહેરનો જે મોટા ભાગનો વિસ્તાર છે અને ખાસ કરીને આ 4 વિસ્તાર સરોવરમાં ફેરવાઈ ગયા છે, એટલે ત્યાં લોકો સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે. એનડીઆરએફ બોટ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે. જલારામનગર ઝુંપડપટ્ટી હોય કે પછી સિદ્ધાર્થ બંગલો હોય, સમા વિસ્તાર હોય કે હરણી હોય, ત્યાં જેટલા પણ લોકો ફસાયેલા છે તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ લગભગ 1000 જેટલા લોકો આ 4 વિસ્તારમાં અંદર ફસાયેલા છે અને તેઓને ધીમે ધીમે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, એનડીએફ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. લોકોની સાથે સાથે મૂંગા જાનવરો, પશુઓ પણ બકરી જેવા ફસાયેલા હતા ત્યાં, તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે. એટલે એનડીઆરએફ સતત કામગીરીમાં લાગ્યું છે અને જે પૂરની ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરામાં, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ત્યાં ખડે પગે છે. આર્મીના જવાનો પણ રેસ્ક્યુની કામગીરીમાં લાગ્યા છે, પોલીસ પણ મદદ કરી રહી છે અને લોકો પણ જે સેવાભાવી લોકો છે તે પણ એનડીઆરએફને મદદ કરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી જાય છે અને એનડીઆરએફનું જે ઓપરેશન છે સતત ચાલુ છે. જી અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવી રહ્યું છે. વડોદરાની વિશ્વામિત્રી નદી પણ ગાંડીતુર બની છે, ઓવરફ્લો થયા છે, જેને લઈ શહેરમાં પાણી ઘૂસ્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગઈકાલે મુશળધાર વરસાદ વડોદરામાં વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સિદ્ધાર્થ બંગલો વુડા સર્કલ વિસ્તારમાં લોકો ફસાયા છે. 1000થી વધુ લોકો આ પૂરના પાણીમાં ફસાયા છે, જેમને એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ દ્વારા હાલ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. એનડીઆરએફની 4 જેટલી ટીમો હાલ બચાવ કામગીરીમાં જોતરાઈ છે. મહત્વનું છે કે ગઈકાલે મુશળધાર વરસાદ વડોદરામાં પડ્યો હતો, જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તો વિશ્વામિત્રી નદી પણ ઓવરફ્લો થઈ હતી. નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, જ્યાં લોકો ફસાયા છે. તમામને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ એનડીઆરએફ દ્વારા ચાલી રહી છે. 4 જેટલી એનડીઆરએફની ટીમ અત્યારે ઘટનાસ્થળે છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
વડોદરામાં આફતનું મેઘો વરસ્યું છે. ગઈકાલે મુશળધાર વરસાદ વડોદરામાં વરસ્યો, જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ ગઈ હોય તેવું આ દ્રશ્યો પરથી સામે આવી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ 3-3 ફૂટ સુધી પાણી ભરાયા હતા. ભારે વરસાદથી જનજીવન પણ ખોરવાયું છે. વડોદરામાં સતત મેઘમહેર ગઈકાલે જોવા મળી, મુશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ 3-3 ફૂટ સુધી પાણી જોવા મળ્યા હતા. લોકોને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડ્યો, જનજીવન પણ ખોરવાયું. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાયા છે. રીમા, ગઈકાલે વડોદરામાં મુશળધાર વરસાદ વરસ્યો, જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. હાલ શું પરિસ્થિતિ? જી જિજ્ઞાસા, જે પ્રમાણે વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે વડોદરામાં વરસાદ વરસ્યો હતો, ત્યારબાદની જો પરિસ્થિતિની વાત કરીએ, ઉપરવાસમાં વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું વધ્યું છે, જેના કારણે વડોદરા આ નીચાણ છે. ખાસ સયાજીગંજ વિસ્તાર છે કે જ્યાંના એક નીચા વિસ્તારમાં આપણે છીએ, ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકોના ઘરોમાં ગઈકાલે મોડી સાંજથી જ જે પાણી જે છે તે ઘૂસી ગયા હતા. હજુ સુધી આ પાણી જે છે તે યથાવત છે. નીચાણ સમા પાણી જે છે તે હજુ પણ અહીંયા ઘૂસી ચૂક્યા છે. પાણીનું જળસ્તર હજુ પણ વધે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ તો કહી શકાય કે અનેક લોકો જે છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે અહીંયા રહે છે તેઓનું પણ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યું છે. અનેક લોકો જે છે તો તેમનું મકાન જે છે તે બંધ કરીને બીજે સ્થળાંતરિત થઈ ચૂકેલા છે. સાથે જ જો વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે સમસ્યાઓ લોકોની જે છે, પારાવાર સમસ્યાઓ અહીંયા સ્થાનિક લોકોને પડી રહી છે. ખાસ તો વરસાદ બાદ જે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર વડોદરામાં ઊભી થઈ છે, તેને લઈને જે સમસ્યા જે છે તે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વડોદરાના અહીંયાના સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું. પાણી ભરાયા છે, કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે? અત્યારે કાલ રાત જે પ્રમાણે મુશળધાર વરસાદ દિવસ અનુસાર થયેલ છે, એ તાત્કાલિક ધોરણે રાત્રે એકદમ અચાનક પાણી ભરાવતે થઈ ગયેલ છે. અને રાતોરાત કોઈને ખબર ના પડી કે કેવી રીતના પાણી ત્યાંથી આજવાથી છોડ્યું કે આગળથી આવ્યો અને પાણી રાત્રે 2-2.5 વાગ્યાના આરસામાં એકદમ જ ભરાવ થઈ ગયો છે. તો લોકોને તાત્કાલિક નીકળવાનો મોકો નહીં મળ્યો. જેમ તેમ સામાન અડધો મૂક્યો છે ઘરે, અડધો અંદર છે, ને લોક મારીને નાસી ગયા છે. વરસાદનું પાણી નથી પરંતુ સરોવરમાંથી જે પાણી છોડાયું છે તેનું? વડોદરામાં તો વરસાદ પડેલ જ છે, પણ હવે અહીંના વરસાદનો એટલી ઇફેક્ટ આપણા વિશ્વામિત્રી નદીમાં નથી આવતી. પણ આગળથી જે સરદાર આજવા સરોવરનું પાણી છોડે એની ઇફેક્ટ આપણા વિશ્વામિત્રીમાં આવે તો અમારા પાછળના ભાગથી પરશુરામ ભટ્ટના ભાગે. સરકાર તરફથી કોઈ મદદ કે સ્થળાંતરની વાત કે કંઈ કરવા? હમણાં કોઈ એવી વાત નહીં સરકાર તરફથી, એવી કોઈ વાત નથી કે કોઈ અધિકારી નહીં કે કોઈ અહીંના કોઈ કાર્યકર્તા નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ કોઓપરેટર નથી, કોઈ આ દિન સુધી હમણાં સુધી આવ્યો નથી. કાલ એક મહિલા પણ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. કેવી મુશ્કેલીઓ પડી રહી છે? દર વખતની આ જ સમસ્યા હોય છે વડોદરામાં આ વિસ્તારમાં? અરે બહુ જ સમસ્યા છે, તો કોઈ જોવા પણ નથી આવતું. બપોરના અમે લોકો બહાર નીકળ્યા છે પણ કંઈ ચાનો બંદોબસ્ત નહીં, ખાવાનો નહીં, કશું જ નહીં. આ બધા ઘરમાં કેટલા પાણી છે? ઘરમાં અડધા ઘર ડૂબી ગયા છે. આગળ અમારો ફર્સ્ટ પહેલું મકાન છે, આખું અડધો ડૂબી ગયું છે. કોઈ મદદ માટે આવ્યો? કોઈ જ નથી આવ્યો. કોઈ જોવા નથી આવતું, કોઈ જોવા પણ નથી આવતું. અને કોઈ એવું પણ નથી કે તમે ઊંચા એરિયામાં આવીને અહીંયા આગળ રહો. અમે જાતે અમારે પોતે પોતાની સેફટી કરીએ છીએ. કેવી રીતની સેફટી? એ કોઈ હોય છે આજુબાજુવાળા બિચારા કહે છે કે અમારે ત્યાં આવીને રહો તો અમે રહીએ છીએ એમના ઘરે. હાલની જે વડોદરાના આ જે વિસ્તારની પરિસ્થિતિ છે, દ્રશ્યો છે તે પણ હું આપને દર્શાવવા માંગીશ. લોકો જે છે તે પોતાના ઘરોને બંધ કરીને તાળા મારીને આ વિસ્તારમાંથી જઈ ચૂક્યા છે. હજુ પણ વિશ્વામિત્રી નદીની જે જળસપાટી જે છે તે અત્યારે 32 ફૂટ સુધીની પહોંચી ચૂકી છે. તે હજુ પણ 34 સુધી જાય તેવી વાત છે. અને જેમ જેમ વિશ્વામિત્રી નદીની જળસપાટી વધશે તેમ તેમ આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી હજી વધુ ને વધુ ભરાતા જશે અને લોકોને સમસ્યા જે છે તે હાલાકીનો ભોગ લોકોને વધુ બનવું પડશે. જી જી બિલકુલ રીમા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વડોદરામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં
મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને આ સાથે જ પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી પણ ફેલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.